નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય અંગ્રેજી, વિષય આંક લેટ્સ રીડ મોર, વધારાનું વાચન યુનિટ 4 લવ યોર લેન્ડ. બરાબર, તમારી ધરતી, તમે જ્યાં જન્મ્યા છો, જે દેશમાં રહો છો, તેના તરફ તમારો સારો ભાવ રાખો, તમે લાગણી રાખો, એવો આનો અર્થ થાય. લવ યોર લેન્ડ, તમારા દેશને ચાહો. બરાબર, તો ચાલો આપણે સમજી લઈએ કે આ યુનિટ શું કહે છે. કારણ કે આપણે આગળ જઈએ, યુનિટ શીખ્યા, એ પણ સરસ મજાનું આવું છે. ફૂલ સ્ટોક પોલ્યુશન કહેવાય, તમે પોલ્યુશન કઈ કઈ રીતે થાય છે, એને પોલ્યુશનને ઉત્પન્ન કરવાના જે સોર્સિસ છે એ કયા કયા છે. બરાબર, એના આપણે કયા પદ્ધતિ દ્વારા આ જે પ્રદૂષણ છે એમાં આંશિક રૂપે ઘટાડો કરી શકશું, આ બધી વાત એ આપણા આગળના યુનિટમાં શીખ્યા. હવે આપણે આજે યુનિટ 4 લવ યોર લેન્ડ, એટલે કે તમારી ધરતી છે, તમે જ્યાં જન્મ્યા છો, એ દેશને ચાહો. વી આર યંગ સિટીઝન, એટલે આપણે યુવાન સિટીઝન, એટલે કે ભારતના નાગરિક છીએ. બરાબર, યુ આર ઓલ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા, આપણે બધા ભારતના યુવાન નાગરિક છીએ. પર્સન હુ લાઈવ ઇન અ કન્ટ્રી એન્ડ હેવ સ્પેશિયલ રાઇટ, એ શું કહે છે, દેશના
પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ, આપણે રમતો ગેમ્સ અને રમતો બંનેમાં નાની મોટી રમતો મોટી રમતોમાં ભાગ લેવો જોઈએ. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ એટલે કે ફૂલ ઓફ ઇન્ફોર્મેશન સિરિયલ એન્ડ ઓલસો એન્જોય કાર્ટૂન્સ. આપણે ટેલિવિઝન પણ જોવું જોઈએ પણ ટીવી સિરિયલો જોવી જોઈએ જેમાં સારી માહિતી હોય, ઇન્ફોર્મેટિવ. ગુડ ઇન્ફોર્મેટિવ એટલે કે જેમાં સારો સંદેશ મળતો હોય, અને કાર્ટૂન છે એ પણ કોઈ ખરાબ ટીવી એમ કહેવાય ને કે ટીવી શો નથી, એ પણ જોવો જોઈએ કારણ કે એનાથી આપણું મન આનંદિત થાય છે. વોચ મૂવીઝ વિચ ગીવ અસ અ ગુડ મેસેજીસ, એવી પિક્ચર જોવી જોઈએ, એવી ફિલ્મ જોવા જોવી જોઈએ જેમાંથી આપણને સારો મેસેજ મળે. વી શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ લાઈક નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસી ઓર સ્કોટ ગાર્ડ્સ. એટલે શું કહે છે કે આપણે એવા સેવાભાવી સંસ્થાઓમાં પણ જોડાવવું જોઈએ જે આવા કામો કરે છે, સોશિયલ કામો કરે છે, કોઈ સાફ સફાઈના કામો કરે છે, બીજી ઘણી રીતે દેશને મદદરૂપ થાય છે. એનસીસી છે એ આવું જે ગ્રુપ છે બરોબર, એમાં પણ આપણે જોડાવવું જોઈએ. એના પછી છે વી શુડ સ્પેન્ડ અવર હોલિડે વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ એટલે કે યુઝફુલ, કન્સ્ટ્રક્ટિવ એટલે કે યુઝફુલ વર્ક. આપણે આપણું રજાઓ વેકેશન એમાં કંઈક રચનાત્મક પ્રવૃત્તિઓ અથવા તો કામ કરવું જોઈએ. વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર્સ ઇન ધેર વર્ક, આપણે આપણા કુટુંબીજનોને તેના કામમાં મદદ કરવું જોઈએ. ગાંધીજી સેડ ધેટ વી શુડ ડેવલપ, ડેવલપ એટલે વિકસાવવું બરાબર, કલ્ટિવેટ એટલે કહેવાય અ સ્પિરિટ ઓફ સર્વિસ ઇન યંગ મેન એન્ડ વુમેન. શું કહે છે, યુવા સ્ત્રી અને પુરુષો છે એ બીજાને મદદ કરવાની જે સારી ભાવના સ્પિરિટ એટલે ભાવના જો વિકસાવશે તો આપણો વિકાસ જરૂર થશે બરોબર. આપણો એ વિકાસ જે યુવા સ્ત્રી અને પુરુષો અથવા તો યુવા છોકરા અને છોકરીઓ જેટલો પોતાનામાં સારી ભાવના કેળવશે એટલા એ ડેવલપ એટલે કે વિકાસ પામશે. એના પછી ધ બ્યુટી ઓફ યંગ સિટીઝન ઇઝ ટુ લવ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ એન્ડ ટીચર. જે યંગ સિટીઝન છે એની ડ્યુટી એની ફરજ શું છે તો એણે પોતાની ફેમિલી મેમ્બર્સ પોતાના મિત્રો અને પોતાના શિક્ષકો એની કાળજી રાખવી જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ, એને માન આપવું જોઈએ અને એમને આદર આપવો જોઈએ, રિસ્પેક્ટ આપવી જોઈએ. ધે શુડ લિવ ઇન ડિસિપ્લિન એન્ડ હેલ્પ નીડી પર્સન હુ સોરી હેલ્પ નીડી પીપલ. શું કહે છે કે આવા જે હોય ગુડ સિટીઝન એને શિસ્તમાં રહેવું જોઈએ અને જરૂરિયાતમંદ હોય એને મદદ કરવી જોઈએ બરોબર. ડિસિપ્લિન એટલે કંટ્રોલ ઓફ બિલીફ એન્ડ બિહેવિયર અને નીડી એટલે પર્સન હુ નીડ્સ હેલ્પ, જે લોકો મદદ લેવા માટે અથવા તો જેને મદદની જરૂર છે એવા વ્યક્તિઓને મદદ ગુડ સિટીઝને કરવી જોઈએ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન ઓફ ઇન્ડિયા. શું કહે છે કે આ જે યંગ યુવાન માણસો છે એ ભારતનું ભવિષ્ય છે. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી, આપણે આપણા દેશને જાળવવો જોઈએ અને એની રક્ષા કરવી જોઈએ કારણ કે આપણી મૂળભૂત ફરજ છે બરોબર. સરસ રીતે આપણે આ યુનિટ 4 છે એ સમજી લીધું બરોબર.
સમજી ગઈ